कोरोना संक्रमण वधता सीएम डेप्यूटी सीएम सहित उच्च अधिकारियों लेशे सूरतनी मुलाकात। आरोग्य अग्र सचिव पहलाथी ज सूरत में छे हाजर। नमस्कार, आप जो रहा संदेश न्यूज और न्यूज एट 11 साथ हूं छू। आपने साथ अंकित महत्वपूर्ण समाचार थी बुलेटिन की शुरूआत। तो कोरोना महामारी में लोगों की मुश्किल में वधारो थयो छे, वात सूरत नी करी रहा छे। सूरत में क्रिटिकल दर्दी ने अपाता इंजेक्शन नी अछत जोवा मळी रही छे। नवी सिविल नु तंत्र एमने फोन उपाड़वानी पण तसदी नथी। प्रिस्क्रिप्शन होवा छता दर्दी माटे ते इंजेक्शन नथी मळतुं। सिविल सुप्रिंटेन्डेंटे आरोग्य मंत्री नो फोन न उपाड़िया नो ऑडियो पण वायरल थयो छे। डेप्यूटी सीएम पण समग्र मामले अजाण होवानो ऑडियो वायरल थई रह्यो छे। टोसिलिजुमब इंजेक्शन मात्र सरकारी होस्पिटलों में ज मळे छे, परंतु अहियां तो सरकारी होस्पिटलों में पण ते इंजेक्शन नी अछत जोवा मळी रही छे। तो आपने जणावी दीधुं कि अमदावाद बाद सौथी वधु पॉजिटिव केस सूरतमां नोंधाया छे। सूरतमां 5000 थी वधु पॉजिटिव केस कोरोनाना नोंधाई चुक्या छे, अने तेवामां अहींया आ तकलीफ दर्दीओने पड़ी रही छे। एक तरफ अहींया होस्पिटलमां बेड पूरता नथी मळी रह्या। कोरोना जे पॉजिटिव पेशंट्स होय तेमने हवे खास ए व्यवस्था चोक्कसपणे करवामां आवी छे कि रेलवेना जे कोच छे तेमां जे पॉजिटिव दर्दीओ छे तेमने राखवामां आवशे। परंतु अत्यार सुधी आ परिस्थिति खराब हती, अने अहींया वधु क्रिटिकल जे सिच्युएशन छे ते सामे आवी रही छे, जेमां प्रिस्क्रिप्शन आप्युं छे डॉक्टरे, तेम छतां पण दर्दीने टोसिलिजुमब जे इंजेक्शन छे ते आपवामां नथी आवी रह्युं। अने प्रिस्क्रिप्शन होवा छतां पण इंजेक्शन न मळता ए वात सामे आवी छे कि ते इंजेक्शननी अहींया अछत जोवा मळी रही छे। एक तरफ लोको सरकारी होस्पिटलों में ज सरकारी होस्पिटलों पर ज आ इंजेक्शन माटे निर्भर छे। कोर्पोरेटर असलम साइकलवाला अमारी साथे फोनलाइन पर जोड़ा गया छे। सर, स्वागत छे आपनुं संदेश न्यूज में। शुं कहेशो आ समग्र माहिती जे अत्यारे सामे आवी रही छे, टोसिलिजुमब इंजेक्शन नी अछत सूरत में होवानुं सामे आवी रह्युं छे। અત્યારે આ જે બાબત તમારે ધ્યાન આવી એ છેલ્લા 3 દિવસથી મારી પર ઓછામાં ઓછા 25 વ્યક્તિઓના ફોન આવ્યા, અને એ ફોન જે ખાનગી હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે કોવિડની, એ સારવારમાં ખાનગી હોસ્પિટલના સંચાલકો એમને લખીને આપે છે કે ભાઈ આ જે એક દવા છે અને આ દવા માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ કે સિમિલર હોસ્પિટલમાં જ તમને મળી શકે, એમની મંજૂરીથી જ તમને કંઈક મળી શકે। અને બિચારો દર્દીનો સગો આખો દિવસ ભટકે છે, પણ છતાં એને કોઈ સકારાત્મક વાતાવરણ મળતું નથી કે સકારાત્મક કોઈ જગ્યાએ એને બિચારાને જે સિવિલ હોસ્પિટલ હોય કે સિમિલર હોસ્પિટલ હોય સરકારી તંત્ર વહીવટી તંત્ર દ્વારા કોઈ એને એવી મદદ મળતી નથી કે જેના કારણે એને સીધી માર્ગદર્શન મળી શકે છે। તેનું કારણ શું માની રહ્યા છો આપ? એટલે મને એ જ માને હું એ જ કહું છું કે આજે જયંતિ રવિજી આરોગ્ય સચિવ છેલ્લા 1 વીકથી સુરત શહેરમાં છે, અને તેમ છતાં આવી અછતો થાય તો એ કામગીરી શું કરે છે મને સમજાતું નથી। આખો દિવસ ખાલી મીટિંગો લઈને આ કઈ કોરોના અટકવાનું નથી, અને જયારે તમે ખાનગી હોસ્પિટલો સાથે સંકલન કર્યું તો એની સાથે તમારે એક લાઈન દોરી નક્કી કરવાની હતી, એક નીતિ નિયમો બનાવવાના હતા કે આવી કોઈ દવાની જરૂર પડે તો દર્દી નહીં પણ તમે ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલ હોય કે એની સાથે કન્સલ્ટન્ટ કરો કે કોઈ નોડલ ઓફિસર સાથે એની સાથે વાતચીત કરીને કે જ્યાં જ્યાં ઉપયોગ હોય ત્યાં મળી શકે સરળતાથી। અને સર, સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા એ બાબત સામે પણ નથી આવતી કે જે ઇન્જેક્શન છે તેની અછત છે, તો એ ઇન્જેક્શનની અછતની પૂર્તિ કેવી રીતે કરવામાં આવશે તેની પણ કોઈ માહિતી સામે નથી આવતી। બસ દર્દીઓ રજડી રહ્યા છે અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા છે અને નથી આપતા, તો હું તો માનું છું કે બેદરકારી છે, અને નથી છે તો પણ જાહેર કરવું જોઈએ સરકારે। પરંતુ સરકારે લોકોને ધક્કા ખાવામાં, લોકોને હેરાન કરવામાં, લોકોને મુશ્કેલી કેમ વધે એ કરવામાં, લોકોને સૌથી વધારે આ પરિસ્થિતિમાં લોકો કેમ દુઃખી થાય એ પ્રક્રિયા પર કે એ નીતિ નિયમો પર કામ કરતી હોય એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે। જી જી જી, આપ બનેલા રહેજો અમારી સાથે। ધારાસભ્ય હર્ષ સંઘવી પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં, અને ખાસ આ મામલો સામે આવ્યો છે જે દર્દીઓ છે તે રજડી રહ્યા છે ટોસિલિજુમબ ઇન્જેક્શન ન મળવાના કારણે, આ બાબત વિશે આપની શું પ્રતિક્રિયા? સર્વપ્રથમ તો દેશભરમાં તમામ જગ્યા પર આ ઇન્જેક્શન છે જે એક્ટેમરા અને કહેવાય છે, ખૂબ જ હાઈ રેન્જનું ઇન્જેક્શન આવે છે, એની ક્યાંક ને ક્યાંક દરેક જગ્યા પર એની અછત છે। પરંતુ સિવિલ હોસ્પિટલ પાસે સરકાર દ્વારા પ્રોપર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવેલા છે। જી, જે કોઈ પેશન્ટોને પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય તો એ લોકોને બી સિવિલમાંથી આપવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ હોસ્પિટલવાળાને એ ઇન્જેક્શન ડાયરેક્ટ લેવામાં તકલીફ પડતી હોય છે। પરંતુ સિવિલ હોસ્પિટલમાં પેશન્ટ હોય ને એક્ટેમરાની તકલીફ છે એ મને હમણાં જ સંદેશ ન્યૂઝ ચેનલના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું છે। હું તાત્કાલિક ધોરણે આરએમઓ જોડે વાત કરીને જે કોઈ પેશન્ટ હશે એને અવેલેબલ હોય તો મળી જાય,
અને ના અવેલેબલ હોય તો કેટલી વારમાં અવેલેબલ થશે એની ખાતરી આપું છું. સર અમારી સાથે અસલમભાઈ પણ જોડાયેલા છે, તેમણે કહ્યું કે લગભગ 2-3 દિવસમાં 25 જેટલા ફોન તેમને પણ આવી ચુક્યા છે કે સિવિલમાંથી તેમને ટોસિલિઝુમાબ જે ઇન્જેક્શન છે તે પ્રાપ્ત નથી થઈ રહ્યા. ખાનગી હોસ્પિટલના સંચાલકો તંત્રીશ્રી કાયમ જ આ બિચારા દર્દીના સગાને લખી દે કે આ ઇન્જેક્શનની જરૂર છે અને આ તમને સિવિલમાં જ મળશે, કે સિવિલમાંથી તમે મંજૂરી લઈ આવો, અને સિવિલમાં એમને કોઈ જાતનું માર્ગદર્શન મળતું નથી. બિચારા ધક્કા ખાય છે. હર્ષભાઈ તો જે મોટા માણસ છે એટલે કદાચ નાનો માણસ કે નાનો દર્દી જે હોય એનો સગો કા હર્ષભાઈને મળવાનો છે, અને હર્ષભાઈ સિવિલ પર આટલું ધ્યાન આપે છે તો આ વસ્તુ બહુ ગંભીર છે. અવેલેબલ સરકાર પાસે નહીં, અમારે તો એક જ સરકાર પાસે જે સરકારની હેસિયત છે ઓકાત છે એ બતાવી છે કે નથી છે તો નથી છે, અને છે તો આપો. રાજ્યની મહત્વની ચેનલ પર હેસિયત ઓકાત આ બધા શબ્દો હવે મોહલ્લામાં જ સારા લાગે. તમે અસલમભાઈ આ શહેરમાં કોર્પોરેટર છો, ખૂબ સારું કામ કરી રહ્યા છો, પરંતુ આ ભાષા તમને જરા બી ખોટી નથી. હું ખોટી વાત નથી કરતો, ને સંજોગ સુધી વાત પહોંચે તો કે ખોટી નથી. સામાન્ય માણસની વાત કરો છો, ઝંઝોરો તમે માત્ર રાજકીય મુદ્દો ઉઠાવવા માટે આ કરો છો, અને સામાન્ય માણસો જોડે દરરોજ સિવિલમાં 8 કલાક હું ખડે પગે ઉભો રહું છું. આજનો નહીં વર્ષોથી ઉભો રહું છું, અને તમે જે કરતા હો તમે પેશન્ટનું નામ બોલો પહેલા, તમે પેશન્ટનું નામ બોલો પહેલા, કારણ કે મેં ચેનલને ખૂબ સ્પષ્ટ જવાબ આપ્યો છે કે અસર અવેલેબલ ના થાય. તમે તપાસ કરો કે તમે કેટલા દર્દીઓને છેલ્લા 3 દિવસમાં લખી ના આપ્યા, એક ધારાવી હોસ્પિટલમાં તપાસ કરો કે છેલ્લા 3 દિવસમાં તમે કેટલા દર્દીને લખી ના આપ્યા, મિશન હોસ્પિટલમાં તપાસ તમે જાતે કરો કે છેલ્લા 3 દિવસમાં કેટલા દર્દીઓના ઇન્જેક્શન માટે લખી ના આપ્યા. લખીને આપે પ્રાઇવેટ હોસ્પિટલ અરે ખાનગી હોસ્પિટલ એમ લખીને આપે કે માત્ર સિવિલમાં જ મળશે. તમે પ્રાઇવેટ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ આવું કેમ લખીને આપે છે? ઇન્જેક્શન કઈ રીતે અપાશે? કઈ રીતે અપાશે કહું છું ભાઈ, એ ખાનગી હોસ્પિટલ વાળા તમે પૂછો જઈને કે તમે શા માટે લખીને આપો છો. એક એમસી રવિ જેવા અગ્રસભ્ય જો અહીંયા હાજર હોય, ઇન્જેક્શન તો આપવાનું હોય, હોસ્પિટલ આવી રીતે દર્દીઓને લખતી હોય, એ જ રીતે એના ચેનલ પર તમે જવાબ આપશો કઈ રીતે ચાલે? ખાનગી ચેનલે માણસને, ખાનગી હોસ્પિટલે માણસને બચાવવાનો. અરે ખાનગી હોસ્પિટલ હું એક કહું છું, કયા પ્રકારની વાત કરો છો? કોઈ 25 જણના નામ આપે અને 2-3 દિવસથી એમની પર ફોન આવે છે કેટલા લોકોને ઇન્જેક્શન નથી મળ્યા એના નામ આપે, અને હું હોસ્પિટલ જોડે કાયદાકીય રીતે પ્રૂવ કરું કે એ લોકોને ઇન્જેક્શન મળ્યા હશે. જી અસલમભાઈ શું કહેવા? હું આપને આ દર્દીઓના વોટ્સઅપ કરી દઉં છું, તમે તપાસ કરો ને કે ભાઈ કેમ તમે આવી રીતે લખીને આવ્યા છો. અસલમભાઈ યાર છું, હું તપાસ કરવા તૈયાર છું, હું બધી તપાસ કરવા તૈયાર છું. અસલમભાઈ કહું છું કે તકલીફ પડે છે, હું 100% માનું છું તકલીફ પડે છે લેવામાં, પરંતુ તમને આવી આ દવા હોય ઇન્જેક્શન હોય જયારે ત્યારે 100% તકલીફ પડવાની છે ભાઈ. ઇન્જેક્શનની અછત છે તેવું સ્પષ્ટપણે અહીંયા હર્ષ સંઘવી દ્વારા પણ આવ્યું છે. આ બંનેનો આભાર સમગ્ર વાતચીત માટે. આપને જણાવી દઈએ કે સુરતમાં જે ટોસિલિઝુમાબ ઇન્જેક્શન છે તે ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટપણે આ બાબત જણાવવામાં આવી છે. એક તરફ અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે તેવા સમયમાં અહીંયા ઇન્જેક્શનની અછત તે ખૂબ જ અયોગ્ય બાબત છે.